સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આવેલા રોયલ ઇઝરાયલ નર્સરી દ્વારા ડ્રાફ્ટિંગ ટેકનોલોજીનો પ્રયોગ કરવામાં આવ્યો છે, જેમાં ઇઝરાયલ અને તુર્કી જેવા દેશોમાં જે પદ્ધતિથી શાકભાજી સહિત અન્ય પાકોની ખેતી થાય છે તે જ પ્રકારે રોયલ ઇઝરાયલ નર્સરી દ્વારા રીંગણા, ટમેટા અને તરબૂચ જેવા શાકભાજીના છોડનું વાવેતર કરી ડ્રાફ્ટિંગ ટેકનોલોજી દ્વારા ગુજરાતમાં પ્રથમ વખત કરાયું છે, જેમાં સફળતાથી આ પ્રયોગ પૂરો પણ થયો છે. નમસ્કાર ખેડૂત મિત્રો, રોયલ ઇઝરાયલ નર્સરીમાં નવીન ટેકનોલોજી જે ગ્રાફ્ટિંગ ટેકનોલોજી છે એ અમે ગુજરાતમાં સૌ પ્રથમવાર સ્ટાર્ટ કરી છે. 1.5 વર્ષથી અમે ગ્રાફ્ટિંગ ટેકનોલોજી અપનાવી છે. ગ્રાફ્ટિંગ ટેકનોલોજી અત્યાર સુધી ખેડૂતોએ જે ફ્રૂટ ક્રોપના જે પાકોમાં સાંભળ્યું હતું, આંબા, સીતાફળ, દાડમ વગેરેમાં થાય છે, હવે શાકભાજીમાં બી થઈ રહી છે. ગ્રાફ્ટિંગ ટેકનોલોજીથી શું ફાયદા થાય એ આપણે જાણીશું. ગ્રાફ્ટિંગ ટેકનોલોજી એ જમીનજન્ય રોગો જેવા કે ફ્યુઝિરિયમ વિલ્ટ, બેક્ટેરિયલ વિલ્ટ, નિમાટોડ અને ફાયટોફથોરા જેવી ગંભીર બીમારીઓથી આપણે ક્રોપને રક્ષણ આપી શકાય છે. ગ્રાફ્ટિંગ ટેકનોલોજીમાં જે નીચેનું રૂટસ્ટોક દેશી હોય છે, જે બેક્ટેરિયલ વિલ્ટ, ફ્યુઝિરિયમ વિલ્ટ, ફાયટોફથોરા, નિમાટોડ ફ્રી રૂટસ્ટોક હોય છે, જે જમીનજન્ય રોગો એને લાગતા નથી, જે નોર્મલ અત્યાર સુધીમાં જે ક્રોપ લાગા ખેડૂતો કરતા હોય તો એ 5-5, 6-6 ફૂટના અથવા ફ્રૂટ લાગેલા છોડ ઊભાને ઊભા સૂકાઈ જતા હોય છે, જે આનાથી થતું નથી. ગ્રાફ્ટિંગ ટેકનોલોજીના જે રૂટ હોય એ જમીનની અંદર 6-7 ફૂટ સુધી લાંબા થતા હોય છે, જે નોર્મલ જે તમે ક્રોપ લગાવે 4-5 ફૂટ જતા હોય છે, જેનાથી છોડ ખોરાક વધુ લે છે, તેની છોડની ઇમ્યુનિટી અને વાયરસ ટોલરન્સ ખૂબ વધે છે, જે 5-6 ગણો વાયરસ ટોલરન્સ વધી જાય છે, જે વાયરસ છોડમાં ખૂબ જ ઓછો આવે છે અને પ્રોડક્શન નોર્મલ ક્રોપ કરતાં 4-5 ગણું યીલ્ડ વધારી લઈ શકાય છે. અમે ટમાટર, મરચી, રીંગણ, તરબૂચ ટેટીમાં ગ્રાફ્ટ કરીએ છીએ અને ગ્રાફ્ટ પ્લાન્ટ લગાવવાથી જે છોડની અંદર ફ્રૂટ ક્વોલિટી છે જે ખૂબ લાંબો સમય સુધી જળવાઈ રહેતી હોય છે. અને હું પ્રદીપ, રોયલ ઇઝરાયલ નર્સરીમાં પ્રોડક્શન મેનેજરનું કામ સંભાળું છું. મેં 2 વર્ષથી રીંગણનું વાવેતર કરું છું. ગઈ સાલ હું રીંગણ રોયલ ઇઝરાયલ નર્સરીમાંથી લાવેલો, જે ગ્રાફ્ટેડ રીંગણ. ગ્રાફ્ટેડ રીંગણમાં સાદા રીંગણ કરતાં 2-3 ગણોનો ઉતારો રહે છે, માર્કેટમાં જલ્દથી વેચાણ થઈ જાય છે. સાદા રીંગણ કરતાં ગ્રાફ્ટેડ રીંગણનો શાઇનિંગમાં સારું રહે છે અને બાવા થવાનો કોઈ પ્રશ્ન નથી થતો, સાવતો નથી. તો દરેક ખેડૂત મિત્રોને જણાવું કે ગ્રાફ્ટેડ રીંગણનું વાવેતર કરે અને ઉત્પાદન વધારે લે. હું 7-8 વર્ષથી રીંગણની ખેતી કરું છું. તો પહેલાં સાદું રીંગણ વાવતો હતો, અત્યારે રોયલ ઇઝરાયલ નર્સરીમાંથી ગ્રાફ્ટેડ રીંગણ વાવું છું. એમાં ક્વોલિટી એ સારી મળે છે, 2-3 ગણું ઉત્પાદન વધારે મળે છે અને માર્કેટમાં લઈને જવું તો મને 2-3 રૂપિયા ફાયદો થાય છે. ફૂડ ક્વોલિટી 1-1.5 વર્ષ સુધી એનો રોપ એની ક્વોલિટી જરૂર રહે. આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે.